ધોરણ 5 વિષય આસપાસ વિષયાંક પાઠ 20 જંગલો કોના જય શ્રી કૃષ્ણ બાળકો ગુડ મોર્નિંગ આપણે આજે ધોરણ 5 વિષય આસપાસ વિષયાંક પાઠ 20 જંગલો કોના તમને આગળના વિડિયામાં ત્રણ મુદ્દાને સમજાવી દીધા હતા બરાબર સૂર્યમણીનું જે જંગલો કોના છે તે અને સૂર્યમણિ છે સૂર્યમણિની સફર અને સૂર્યમણિ વિશે તમને સમજાવેલું હતું હવે તમારે આગળ સમજવાનું છે સૂર્યમણિનું તોરણ અને સૂર્યમણિના હવનો સોરી જંગલના હવનો કાયદો અને ભારતનો નકશો જે છે એમાં છે જે ગાઢ અને આછા ગાઢ જંગલો છે તેના વિશે સમજવાનું છે તો સૂર્યમણિનું તોરણ તોરણ એ એક કેન્દ્રનું નામ છે જે સૂર્યમણિએ સ્કૂલ શરૂ કરી અને પછી જ્યારે સ્કૂલમાંથી એ બીએ પાસ થઈ પછી જે એને કેન્દ્ર શરૂ કરેલું હતું એનું નામ હતું તોરમ શું હતું એનું નામ જે કેન્દ્ર છે એનું નામ છે તોરમ એટલે સૂર્યમણીનું નામ સૂર્યમણીનું તોરમ બરાબર જ્યારે સૂર્યમણીએ વાસવી દીધી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી તેણે તેને તોરમ કહ્યું બરાબર જે એ કેન્દ્ર ખોલ્યું હતું એનું નામ હતું તોરમ કુટુંબ ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય બરાબર તહેવારો પર જે પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે તહેવારો પર જે આપણે તહેવારો પર જે તહેવાર આવે એવા આપણે પોશાક પહેરીએ છીએ ને એ પ્રમાણે પણ આમાં પરંપરા પ્રમાણે કપડાં પહેરવાની મજા માણે તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં બાળકોએ પણ છોડવામાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવા જોઈએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં બાળકોએ પણ છોડવામાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવા જોઈએ બરાબર બાળકોએ જે વાંસ છે એમાંથી શું બનાવવાનું છે જે સૂર્યમણીની માતા બનાવતી હતી સુંડલા જે ટોપલા બનાવવાની બનાવતી હતી એવી વસ્તુઓ બનાવવાની છે અને શીખવાની છે એ કલા છે શું છે બરાબર તમે જે સ્પર્ધામાં રહ્યો છો રંગોળી બનાવો છો એ તમારી કલા છે બરાબર પછી તમે મહેંદી સ્પર્ધામાં રહ્યો છો મહેંદી બનાવો છો એ તમારી એક કલા છે તો એ પ્રમાણે એક કલા શીખવી જોઈએ બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ શાળામાં શું ભણાવે છે એ શીખવું જોઈએ પરંતુ તેમની તેમને તેમની તેમ પોતાની ભાષા સાથે જોડવા જોઈએ આ બધું તોરણ કેન્દ્રમાં થતું હતું કુટુંબ જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો બરાબર કોને આદિવાસી જે પેલા જંગલોમાં રહેતા હતા એ આદિવાસી લોકોને શું કહેવામાં આવે છે આદિવાસી જાતિઓ વિશે કુટુંબ જાતિ એટલે જે નાના નાના બાળકો છે એની ભાષામાં જે બોલે છે એ જાતિ અને આદિવાસી વિશે શું કરવામાં આવશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો વાંકડી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા જે વાંસળી કૃષ્ણ ભગવાન ગાય છે ને એવી વાંસળી અને તબલા તબલા જે તમે જોયા છે ને જે ગીત સંગીતમાં વગાડવામાં આવે છે તે ત્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા બરાબર જ્યારે કોઈને અન્યાય થાય એની પાસેથી આજીવિકા એટલે જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ ન મળે એ આજીવિકા જો લેવામાં આવે તો કોની પાસે આવતા એ સૂર્યમણી પાસે સૂર્યમણી તેમના હકો માટે લડતી સેના માટે લડતી હકો જંગલના જે હકનો કાયદો છે એના વિશે બરાબર હવે સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે તેને બીજા દેશમાં પણ તેના અનુભવોની આપ લે કરવા આમંત્રણ આપવામાં આવે છે બરાબર બીજા દેશમાં એના અનુભવો છે એને આપે અને બીજાના દેશના અનુભવો છે એ સૂર્યમણીને આપે એ આપ લે કરવામાં આવે છે એ માટેને આમંત્રણ આપવામાં આવે છે તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે બરાબર જંગલના જે કાયદા છે જંગલના હકનો કાયદો એમાં શું આવે તો જે લોકો જંગલના જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓએ જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે ઓછામાં ઓછા 25 વર્ષ રહેતા હોય તો જંગલનો કોનો હક લાગે જે લોકો એ જ્યાં જંગલમાં રહે છે એમાં જંગલમાં એ લોકોનો જ હક
તેઓને જંગલમાંથી કાઢી મૂકવામાં જોઈએ નહીં, કાઢી મૂકવા જોઈએ નહીં, એને જંગલમાં જ રહેવા દેવાના છે. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામ સભા દ્વારા થવું જોઈએ. જંગલોમાં જે છે એનું રક્ષા કરવાનું કામ કોને કરવાનું છે? જંગલોમાં જે રહે છે તેને. હવે આપણે જોવાનું છે ભારતનો નકશો, જેમાં ગાઢ અને આછા ગાઢ જંગલો છે. જુઓ આ છે ભારતનો નકશો, એમાં છે જે આછા ગાઢ જંગલો છે ને એમાં આછો પેરોટ કલરનો છે. આછો પેરોટ કલર છે ને એ બધા છે એ છે આછા ગાઢ જંગલો. અને જે ગાઢ જંગલો છે એટલે જે વધારે પડતા લીલા છે એ બધા છે એમાં ઝાઝા બધા વૃક્ષો આવેલા છે. કેવા કેવા જંગલો છે? તો ઝાઝા બધા. જુઓ તમે એકદમ ગ્રીન કલર છે એ ગાઢ જંગલો છે, એટલે ઝાઝા જ બધા વૃક્ષો છે, એમ ઝાઝો ઝાઝા વૃક્ષો વાળો જંગલ છે બરાબર. આછા ગાઢ જંગલો છે જે પેરોટ કલર છે, એમાં થોડા થોડા વૃક્ષો છે, એટલે એ નાના એવા જંગલો છે. અને જે મોટા ગ્રીન કલર ચોખામાં ઝાઝો ગ્રીન કલર પૂરેલો છે એ છે ગાઢ જંગલ બરાબર. ગાઢ અને આછા ગાઢ જંગલો. તો હું તમને બતાવું ઉત્તરાખંડ છે એ ગાઢ જંગલ છે. કેવો છે? ગાઢ જંગલ. જો ગાઢ જંગલ અને તમને સમજાવી દઉં છે, ગાઢ જંગલ અને આછો ગાઢ જંગલ. આવો ચોખ્ખું આપેલું છે તમને નકશામાં બે બરાબર. એમાં જેમાં આછો કલર કરેલો છે, આછો આછો કલર પૂરેલો છે એ આછા ગાઢ જંગલો છે. કેવા છે? આપણા આછા ગાઢ જંગલો. આ કેવા જંગલો છે? આછા ગાઢ જંગલો. અને જ્યારે ઘાટો કલર પૂરેલો છે નકશામાં તમને અંદર આવેલું છે. આવું ઘાટું ચોરસ પૂરેલું છે એ છે ગાઢ જંગલો. કેવા જંગલો છે? આવું ઘાટું છે એ ગાઢ જંગલો છે, અને આવું આછું દોરેલું છે એ કેવા જંગલો છે? આછા ગાઢ જંગલો. સમજાઈ ગયું તમને હવે બરાબર? આ રીતનું છે નકશો. જુઓ તમે છે ને આ છે ભારતનો નકશો. એમાં જો ઉત્તરાખંડ છે એમાં ગાઢ જંગલો છે, પછી હિમાચલ પ્રદેશ છે એમાં છે આછા ગાઢ જંગલો, પછી જમ્મુ અને કાશ્મીરમાં આછા ગાઢ જંગલો છે, પછી અરુણાચલ પ્રદેશ છે એમાં ઘાટો છે કલર પૂરેલો, એટલે કેવા આવશે? ગાઢ જંગલો. પછી અસમ, મેઘાલય, ત્રિપુરા આ બધી જગ્યા છે, આટલી જગ્યા છે એમાં આછા ગાઢ જંગલો છે. પાછું અહીંયા એવું છે ઝારખંડ છે, ઝારખંડ અહીંયા ઘાટું લીલું છે એટલે કેવું આવશે? ગાઢ લીલા છે. પછી આને ગાઢ જંગલો આવશે બરાબર. આ બાજુ જે કોર્નર ઉપર જે સરહદ છે ત્યાં છે આછા ગાઢ જંગલો બરાબર. આ રીતના તમારે ભારતનો નકશો છે. જોજો બધું કયા એ તો છે ને, જો આછો કલર પૂરેલો છે તો આછા ગાઢ જંગલો, અને ઘાટો કલર પૂરેલો છે તો ગાઢ જંગલો. જ્યાં જંગલો વૃક્ષો ઝાઝા છે એ છે ગાઢ જંગલો બરાબર. સમજાઈ ગયું? આ રીતે ભારતનો નકશો છે અને ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલો આપવામાં આવેલા છે બરાબર. સમજાઈ ગયું ને બાળકો? હવે તમને જે આસપાસની જે સાબોથીમાંથી ફોટા મોકલું ને એ ફોટામાંથી તમારે બધું જોઈ અને પૂરી લેવાનું છે, નોંધ કામ પણ લેવાનું છે. જય શ્રી કૃષ્ણ બાળકો.